તો મિત્રો, વર્ષ 2020માં ભારતમાં સૌથી વધારે રેમિટન્સ મળ્યું છે. સો મિત્રો, પ્રવાસી ભારતીયોએ 2020માં 6.10 લાખ કરોડ રૂપિયા ભારતમાં મોકલ્યા છે. રેમિટન્સ એટલે આપણા કોઈ ભારતનો માણસ બારોબાર વિદેશમાં જાય છે અને ત્યાં તે જોબ માટે જોબ કરે છે અને તે ત્યાંના સેવિંગ બચાવીને ભારતમાં મોકલે છે તેના પરિવાર માટે. સો વિદેશોમાંથી પૈસા જે આપણા દેશમાં આવે છે તેને રેમિટન્સ કહેવામાં આવે છે અને તેમાં ભારત પહેલા નંબરે રહ્યું છે મિત્રો. સો મિત્રો, વર્ષ 2020 દરમિયાન પ્રવાસી ભારતીયોએ એટલે કે અહીંથી ગયેલા નોકરી કરવા માટે વિદેશમાં ગયેલા આપણા ભારતીયોએ 83 બિલિયન્સ ડોલર એટલે કે અંદાજિત 6.10 લાખ કરોડ રૂપિયા પોતાના દેશમાં મોકલ્યા છે મિત્રો. સો વિશ્વનું અર્થવ્યવસ્થાઓમાં કોરોનાથી પ્રભાવિત રહેવા છતાં પણ મિત્રો 2019ની સરખામણીએ તેમાં માત્ર 0.2% જ ઘટાડો જોવા મળ્યો છે. 2019માં ભારતે રેમિટન્સના રૂપમાં 83.3 બિલિયન અથવા 83.3 બિલિયન ડોલર એટલે કે અંદાજે 6.13 લાખ કરોડ રૂપિયા રકમ મળી હતી અને વર્લ્ડ બેંકના તાજેતરના અહેવાલમાં આ જાણવામાં આવ્યું છે મિત્રો. અને બીજા નંબરે ચીન રહ્યું છે મિત્રો, જેને 59.5 બિલિયન ડોલર મોકલ્યા છે. તો આમાં ભારત પહેલા સ્થાને છે મિત્રો. તો ચાલો દોસ્તો, મળીશું પાછા એક ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ કરંટના ટોપિક સાથે. હેવ એ નાઇસ ડે.